ગાંધીજીએ સ્વદેશી આંદોલન ખાદી દ્વારા દેશમાં પરિવર્તન ફૂંક્યો હતો પોતાના દેશબંધુઓ પાસે પૂરતા કપડાં નથી એ જોઈને પોતળી ધારણ કરી હતી પરંતુ તેઓ યુવાન હતા ત્યારે અંગ્રેજો જેવા સભ્ય દેખાવા તેમણે ગજા બહારનો ખર્ચો કર્યો હતો અને અંગ્રેજીની રહેણી કરણી અપનાવી હતી ગાંધીજીના જાણ્યા જાણ્યા પ્રસંગોમાં આજે વાત ગાંધીજીએ ઇંગ્લેન્ડના તેમના વસવાટ દરમિયાન અંગ્રેજો જેવા દેખાવા માટે કરેલા પ્રયોગો અને પરિણામો વિશે હું છું કિરણ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અઢારસો એકાણુંમાં માં ગાંધીજી બારિસ્ટરની અભ્યાસ માટે દેવું કરીને ઇંગ્લેન્ડ ભણવા ગયા માતાને આપેલા વચનના કારણે અહીં તેમણે અંગ્રેજો જેવો આહાર અને મદિરા પાન તો ન અપનાવ્યા પણ આસપાસના અંગ્રેજ મિત્રોમાં ભળવા અને તેમના જેવા સભ્ય દેખાવા માટે ગાંધીજીએ અંગ્રેજોની રહેણી કહેણી અપનાવવા માંડી હતી ગાંધીજીના એક અંગ્રેજ મિત્ર તેમને ખૂબ ડરાવતા કે તું માંસાહાર નહીં કરે તો ક્યારેય અંગ્રેજો સાથે ભળી નહીં શકે તું ભોઠ રહીશ ગાંધીજી કોઈ પણ હિસાબે શાકાહાર છોડવા તૈયાર ન હતા પણ એમણે સભ્ય સમાજમાં ભળવા નિશ્ચય કર્યો કે તેઓ જંગલી નહીં રહે ગાંધીજીએ સૌથી પહેલો પ્રયોગ પોતાના પહેરવેશ પર કર્યો તેનો અમલ તેમણે ઇંગ્લેન્ડ જતા પૂર્વે મુંબઈમાં જ કર્યો હતો મુંબઈમાં તેમણે વિદેશમાં પહેરી શકાય એવા ખાસ કપડાં સીવડાવ્યા હતા પણ ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ અંગ્રેજોના વસ્ત્રો જોઈને મુંબઈથી લાવેલા કપડાં ગાંધીજીને પહેરવા યોગ્ય ન લાગ્યા ઇંગ્લેન્ડના વસવાટ દરમિયાન તેમણે આર્મી એન્ડ નેવીના મોઘાદા સ્ટોરમાંથી વિશેષ કપડાં તૈયાર કરાવ્યા આટલેથી પણ તેમને સંતોષ ન થયો એટલે શ્રીમંતો સાંજે પહેરે તેવા પોશાક અલગથી સીવડાવ્યો કોટ પાટલૂન પર પાછી ટાઈ જોઈએ અને ટાઈ રેડીમેડ હોય તો સારી ન લાગે એટલે ટાઈ બાંધવાની કળા પણ તેમણે શીખી લીધી પોશાક થકી સભ્ય દેખાવાની ઘેલચા ગાંધીજીને એટલી લાગી હતી કે અંગ્રેજો ખિસ્સામાં સોનાનો દોરો સાથે ઘડિયાળ લટકાવતા તેની નકલ કરવા તેમણે હિન્દુસ્તાનમાંથી પોતાના મોટા ભાઈ પાસેથી સોનાનો અછોડો મંગાવ્યો મોંઘી દાટ ચીમની ટોપી પહેરવી સેથો પાડીને વાળ ઓળવા જેવી અનેક નકલો યુવાન ગાંધી કરવા લાગ્યા હતા અંગ્રેજ જેવા સભ્ય દેખાવા પહેરવેશની સાથે ગાંધીજીએ અંગ્રેજ પુરુષો કરે છે તેઓ નાચ એટલે કે ડાન્સ શીખવાનું પણ શરૂ કર્યું યુવાન ગાંધી ડાન્સની તાલીમ આપતા વર્ગમાં જોડાયા ખાસ્સા એવા નાણાં ખર્ચ કર્યા જોકે અહીં તેઓની કપરી કસોટી થઈ અનેક પ્રયત્નો છતાં તેમને નૃત્ય ન આવડ્યું એ પછી વાયોલિન શીખવા અને વાયોલિન ખરીદવા નાણાંનો વ્યય કર્યો તેમાં પણ તે કંઈ ન કરી શક્યા ઇંગ્લેન્ડમાં છટાદાર ભાષણો સાંભળીને ગાંધીજીએ તેના વર્ગો શરૂ કર્યા અને દેખાદેખીમાં ફ્રેન્ચ શીખવા પાછળ પણ નાણાં ખર્ચ્યા યુવાન મોહને અંગ્રેજોની રહેણી કરણી અનુસરવા અનેક પ્રયાસ કર્યા તેની પાછળ અઢળક નાણાં ખર્ચ્યા ત્રણેક મહિના સુધી આવું કર્યા બાદ તેમને એલેક્ઝાન્ડર બેલ નામના એક શિક્ષકે સમજાવ્યું કે તું કેમ અંગ્રેજો જેવા દેખાવા મહેનત અને ખર્ચ કરે છે તારે ક્યાં કાયમ અહીં રહેવું છે આ સાંભળીને ગાંધીજીને શરમ આવી અને વિચાર્યું કે હું અહીં અભ્યાસ કરવા આવ્યો છું અને તે પણ દેવું કરીને એ પછી ગાંધીજીએ કહેવાતા સભ્ય દેખાવાના પ્રયત્નો છોડ્યા વાયોલિન પણ વેચ્યું જોકે અંગ્રેજી પોશાક વર્ષો સુધી તેમણે નિભાવ્યો જે ગાંધીજી અંગ્રેજો અને પશ્ચિમી સંસ્કૃત સામે લડ્યા તેમણે જ યુવાનીમાં અંગ્રેજો જેવા દેખાવા ઘેલ રાખીને ગજા બહારનો પ્રયત્ન કર્યા અને ખર્ચ પણ કર્યા આ વાત આજે કોણ માની શકે ગાંધીજીના જાણ્યા જાણ્યા પ્રસંગોમાં આજે આ પ્રસંગ તમારી સમક્ષ આત્મકથામાંથી રજૂ કર્યો છે નમસ્કાર વૈષ્ણવ